સૌથી પહેલા તો હું આજે જે ભગવંત માનને મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના જે કાર્યકરો અને જે 27 વર્ષથી ભાજપની ચુંગલમાં ફસાયેલા જે લોકો છે એમની વેદના વ્યક્ત કરી અને અહીંયા જે સમર્થનમાં આવ્યા છે એના માટે ખરેખર છોટાઉદેપુર જિલ્લાના જે રહેવાસીઓ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક વસ્તુ નક્કી છે કે 100% આ વખતે 2022માં પરિવર્તન આવવાનું છે, કેમ કે ગુજરાતની જનતા કંટાળી ગઈ છે મોંઘવારીથી, કંટાળી ગઈ છે ભ્રષ્ટાચારથી, કંટાળી ગઈ છે બેરોજગારીથી. ખરેખર 27 વર્ષ સુધી ગુજરાતની જનતાને છોટાઉદેપુરે આ લોકોને મોકો આપ્યો, મોકા ઉપર મોકો આપ્યો, પરંતુ આ લોકો ફક્ત અદાણી અંબાણીનું જ ભલું કર્યું. છોટાઉદેપુર વિસ્તારની અંદર એવા ગામ છે કે જ્યાં પાણી પણ પહોંચ્યું નથી, પાણી પીવા માટે પણ આ વિસ્તાર વલખા મારી રહ્યો છે. રીતસર ભાજપ સરકારે છોટાઉદેપુર જિલ્લાને આદિવાસી વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કર્યું છે, એમને ઓરમાયા રાખ્યા છે. વિકાસ એમના મળતિયાઓ, એમના મિત્રો અને અદાણી અંબાણીનો થયો છે, પરંતુ આમ જનતા છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી જે વિસ્તાર છે એની જનતા આજે વિકાસથી વંચિત છે. ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોટાઉદેપુર જિલ્લામાં અહીંના જે આદિવાસી વિસ્તારના જાગૃત યુવાઓ છે, મહિલાઓ છે, 100% આ વખતે ઝાડ ઉપર બટન દબાવશે અને ભારી બહુમતીથી આમ આદમી પાર્ટીને વિજેતા બનાવશે. તમે મહિલા આગેવાન છો અને મહિલાઓના પ્રશ્નો પણ તમે બહુ સારી રીતે સમજો છો, કારણ કે જે મહિલા કાર્યકર્તા તરીકે અને જે તમે સંગઠનોની સાથે કામ કરેલું છે તે બધા મહિલાઓ તમે ગાંધીનગર પણ રેલીઓ કરેલી છે, રાહુલ ગાંધી સાથે પણ તમે ભૂતકાળમાં મિટિંગ કરેલી અને ત્યારબાદ તે વખતે જે તમારો વ્યૂ હતો આજે વ્યૂ બદલાઈ ગયો, એમાં શું તફાવત? 2017ની અંદર માનીય રાહુલ ગાંધીજી સાથે અમારી મિટિંગ થઈ હતી, એટલા માટે કે ગુજરાતની અંદર કોંગ્રેસ વિપક્ષમાં હતું, પરંતુ વિપક્ષમાં હતું એટલે અમે મળવા માટે ગયા. આજે પણ વિપક્ષમાં છે ને? વિપક્ષમાં છે એવું કહેવાય છે, ક્યાંય દેખાતું નથી. ખરેખર જનતાના મુદ્દા વિરોધ પક્ષ તરીકે એ લોકોએ વિધાનસભામાં ઉઠાવવા જોઈએ, એની જગ્યાએ અમારે આંદોલન કરવા પડે છે, અમારે રોડ ઉપર ઉતરવું પડે છે. એટલે મેન્યુફેસ્ટોમાં મુદ્દા સમાવવાની વાત હતી, મુદ્દા સમાયા પણ નથી. ન્યાય તો બહુ દૂરની વાત છે, એટલે અમે થોડા સમય પહેલાં જ ઊંઝામાં માન્ય અરવિંદ કેજરીવાલજીને મળ્યા છે અને મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે અમને વિશ્વાસ અપાયો છે કે 2022માં અમારી સરકાર બનશે, એક મહિનાની અંદર આશા વર્કર બહેનોના મુદ્દાને સોલ્વ કરવામાં આવશે. ના કેવલ આશા વર્કર, જૂની પેન્શન યોજનાને પણ લાગુ કરવામાં આવશે, ખેડૂતોને ટેકાના ભાવ પણ મળશે. એટલે 27 વર્ષ કઈ ચૂંટણી લડવાના? ચૂંટણી 27 વર્ષથી તમે ચૂંટણી લડવાના છો? 100% ચૂંટણી આમ આદમી પાર્ટી લડી રહી છે. આમ તમારી છે ટિકિટ? તમારી ટિકિટ આમ ઇન્સાન લડી રહ્યું છે ચૂંટણી. ગુજરાતની 6.5 કરોડ જનતા જે ભારતીય જનતા પાર્ટીથી દુઃખી છે, એ દરેક વ્યક્તિ આજે ચૂંટણી લડી રહ્યો છે. તમે ચૂંટણી લડવાના છો, આ વખતે ટિકિટ લેવાના? મેં મારો જવાબ આપ્યો કે ગુજરાતની 6.5 કરોડની જનતા ચૂંટણી લડશે, પોતાના માટે લડશે, સારા શિક્ષણ માટે, સારા આરોગ્ય માટે, ભ્રષ્ટાચારથી મુક્ત થવા માટે. ગુજરાતનો એક એક યોદ્ધા 2022 ચૂંટણી લડવાનો છે અને ઝાડુને ભારી બહુમતીથી જીતાડવાનો. થેન્ક યુ, થેન્ક યુ મેડમ. આ ચંદ્રિકાબેન સોલંકી જેઓ મહિલા આગેવાન છે અને છોટાઉદેપુર આવ્યા છે, એમ વર્કિંગ એમનું રોજ આ છે, પરંતુ જે રીતે આપણે જોયું આક્રોશ છે, મહિલાઓના પ્રશ્નો માટેની પણ વાત છે અને તેઓ પૂછ્યું કે ટિકિટ અંગેની બાબત પણ તેઓએ વાતને અલગ રીતે પ્રસ્તુત કરી કે પ્રજા લડશે, ટિકિટની પણ કંઈક ને કંઈક ગળમસલ હોય પ્રકારનું વાતાવરણ હાલ દેખાઈ રહ્યું. થેન્ક યુ. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.